ఏదో చిట్లో సీజీ అన్ని ఏదో మంచిది ఫేజీకి ఖబర్ నీ పడితే చేతనా అవన్నీ आ तो आई जी तो अर्धु नेदम मन खाई जी हुई खबर नहीं पड़ी थी तो हूँ करवा रही थी पास जल्दी आओ का बधु नेदम मन चुकू थी गई आई थोड़ा एकलो नेदम मन दे बस तानो आटलो ज नदी हवारानो अरे चिकलो नेदम मन सन आ जमीन तो जो ती नेदम मन तो तान नेदम मन सन नेदवानो कर्यो छे तान कंटाड़ जी बोले नेत नेत चिकलो कंटाड़ तो खेती करतो ने शेडू ઇને કંટાળો ના બોજો આ જોજે ચલું સુરના નજીક નેદો મણસો ચમો લેવાનું આલે આ બધું લઈ લે હું મળ ખાલી મન તો અમુક વાતો આમ સોડી ઓળખાતો ન યાર આઈડા ન બોલો જામ અતારો થી આમ અંધા પાઈ ગયો છે અંધા પો તો આઈ દેન આજો તો નહીં અંધા પાની ઉંમર નહીં થઈ હજુ તારે તો એ તો નંબર આઈ ગયો છે આઈ ગયો છે નંબર ટીવી જોઈ જોઈ એ ટીવી ટીવી ફોડી નાખવાનું છે તું વાઢી થાય એમ નઈમ તો જણે એ હું વાદો ટીવી માં ટીવી માં તો ફક્ત સાચી વાત છે ટીવી હવે આપણે ઘણો ટાઈમ ચાલુ નહીં રાખવાની જાણે ટીવી ચાલુ રાખી રાખીને શું થાય પાછું આ હવે અંધા પાવું ખોટું મારે તો બેવડું નુકસાન હું તો દવાખાનો ભરું પાછું પેલા બિલ ભરવાનો લાઇટ બિલ ભરવાનો જાણે અને તમારા બુન્ના તો કોઈ ફોર્મ બનાવ્યો તો ખટકો રાખો વહારવાનું કરો પછી તું કા હા શું કરો લે તમે તો એટલે આ રાયડો નદી પાવો છે પણ કીધું હાલ નદી ને એકદમ ચોખ્ખો કરી દે ખાતર બાતર નાખશે તો આ બધું ખાહલું હારું ખાઈ જાય ખાતર નાખે શું કરવાનું મારે રાજ ઘર જેવો થયો આ તમે બાજુ રહો ખેતર બાજુ છે મારે જો આવું પડતું બહુ સારું છે ના સારું છે બાબા આમાં આખો દાડો હોય ના હોય હોય છે વધો નહીં પણ લાગે જોડકું જમ નંબર વન હો તમારું પાછું એવું છે જોડકું નંબર વન લાગા પાછું હવે જોડકું તો બરોબર છે પણ કોમ માં હારું થોડું ફેરફાર ઘણો રસ તો તને બહાર જાન જીતુ કા ચો કોમ કરી ગયો ઓ હારું તો કે હું તો રાતી પાણી વાળવા જાણું અત્યારે નેદાન ને લે બહેરું એકલું ના ને દેતા બેઠું બેઠું નેદી દે પણ આ તો કે તમે હંગાતી હેડો ને તમે નહીં આવો તો હું એકલું ચટલું ને દેવ ને આ બધું ચો કરવાના આવે હંગાતા આવું પણ આટલું મોટું ખેતર તે નેદી દેવ અને તને જ્યાં બહેરા ભેગા થઈ ગયા તો રે હું કરી આ બહેરી તો ભાઈઓ વાતે વળી લહું વાત કરો છો લે આ કશું ના નેદી કરી અમારા હમણાં પગાર થયો બેહ નો અડધું ખાઈ જાય મારું દૂધ ના પૈસા નહીં હાલતા પણ શું કરવાનું સારું બંધ પાણી લેવા આ તો પેલા મથુરબા નું મથુરબા ના બોન નું પાણી આવે ને આપણે પેલી વાતાવરણ વ્યવહાર વાળા માણસ ને કદી ના નહીં પાડતા અને પૈસો એકબીજા ને કોમ માં ના આવે તો પૈસો કરવાનો ભલા આપી દેવાના એવું ના હોય ગોડી તો હવે નહીં હાલવા પડે કાલે આપણે જરૂર પડશે એવું ના હોય પછી લગ્ન પાછા ની વાર્તા લઈ જાય ખબર ને તમને આજ તમારા પાસે 25 રૂપિયા છે એટલે અભિમાન નહીં કરવાનું કાલ કુદરત હવ ની વેળા વાળ આજ જેવો એવો ને જરૂર પડે એ કાલે આપણે પડશે તો પછી અત્યારે સારું વિચાર છે કુદરત પાછળ લોકોના મનમાં વસી જાય ને તમારું સારું કમ થાય એટલે એવું કદી નહીં રાખવાનું પેલી વાત વાળું કહે નહીં એક દાખલો કે ભાઈ સુખ જોઈને હવું નહીં દુઃખ દુઃખ જોઈને રોવું નહીં એવું નહીં કરવાનું કોઈ દાડો ઘટકોરા છે જલ્દી આ તો તરફો ચલો પાણી પીધું બગલા પગ જ્યાં થઈ ને તમે તો અહીંયા થઈને ના બહુ પણ થાય ઓહો ફરી પહેરવાનું હોય એવું કરી છે તમે તો હોત ને તા
બેહો કે દે બેહુ શું ના હું કરતો બેહો બેહો ના હાલ લાગે કે જેમ બેહો ઓહો તને ફોન બોન કોઈ નહીં કરતા કશું નહીં મને યાદ નહીં કરતા કોઈ નહીં ના ફોન હું કરા ટાઈમ બાદ દેન ફોન કરવાનો એવું છે તા સફરજન સફરજન દાડમ ને બધું લઈને આવ્યો તો લઈને આવ્યો છો હોવ તાન હાય હાય સારું કહેવાય લે સારું કરી મને ગેજી ખાય મને સારું ભાવ છે બહુ દાડમ સારી ભાવ બીજું કે તો કર હા એ તો પાણી ભાઈ આજી તો આગો આવો કોમ તો એટલે હું છે આગો આવો એટલે હોવ તાન બોલો ને પણ તમને ખબર નહીં પડતી હું કે આ માંગુ ના ના મને તો કોઈ ખબર નહીં પડતી છે ખબર એટલે એ તમે તમારે જમાઈ છો તમે ભણ હોવું જોઈએ એવું વાંધો છે ના ના તમે શરમ આવી જોઈએ મજાક મસ્તી કરો નંદ જોડે મજાક મસ્તી કરી પડે તમે તો ધોરા કપડા પહેરીને કાળો કામ કરો છો મજાક મસ્તી કરતી હોય આવું વિચારતી ના તમારા માટે ખરાબ કોણ મગજ તાર મજાક જ કરું હું કરું તારું આવો જે મજાક ના હોય એવી મજાક હોય ને હું વાંધો છું એટલે મજાક ના હોય આવું હોય તો મારા ઘરવાળા જોશે તો મને હારી જમણ ફોન કરવા નહીં આવા તમે હું પહેણો એ દાદા હું તમને જોઈ ગયો ને તે મને તો તમને બહુ જ ગમતો હતો કયો હું કયો જબર લાગતો ને એટલે મૂકી દો મારા મનમાં તમારા માટે આવું કોઈ શની ને અમાર નરણ ચેલો મસ્ત છી તમને હોપે છી તમને શરમ આવી જવું આવું વિચારતો તમારા નરણ કરતો તમે જબર લાગો છો વાત કરતો ઢોકણા પાણી લઈને ડૂબી મારવું પડે તમારે શરમ આવી જોઈએ તમે કોના જોડે વાત કરો છો ખબર પડે છે હા તો એ વખત મને ખબર નહીં કે તમને તો તમારે જેવા તો મળે વાત ને તો તમારા અંગાથી જ પહેણી પહેણી કરો કયો તમે જે સો એટલે બેહી રહ્યો અને તમે આ બધું વિચારશો નહીં ને કે પેલા ખબર પડશે ને તો તમારે અમારે તો આખી જિંદગીના સંબંધ તૂટશે ને આ તો તમે જમાઈશો એટલે હું તમને કશું કહેતી નહીં ને કે ચાંદનું એવું કહી દીધું હોત કશું ના તૂટે એ તો પાણી ભરી આવશે એ તો આવશે ને પાણી ભરીને બેહો તો બેહો તમે એવું જોડે જો ને અમારા જોડે ના બેસી જમાઈ ને આવું બધું શોભન નહીં મર્યાદામાં રહેવાનું હોય આ બધું નાહાર લાગે અમારી દીકરી તમને હોપેલી છે તમે શરમ આવી જોઈએ તમે શરમ હોય નાખવાની બેહો ને તો બોલો બીજું કેવું ચાલે છે શાંતિ છે મજામાં નોકરી બોકરી ચાલુ છે કે બંધ છે ચાલુ છે નોકરી એવું છે આ મુદ્દો કીધું અચાનક છે એમ શીખે ભાઈ એવું કોઈ કામ પડી કોઈ તકલીફ હતી ના અરે કશું તકલીફ નહીં આ તો કીધું તમે હો ભણ્યા એટલે હું કીધું તને લાંગ ખબર કાઢી આવી ના ના સારું કર્યું હવે અમારે તો હાલ ટાઈમ નહીં પણ અમારે હારો ને કીધું હું કરતા આજે તો જવા જઈને કીધું હવે અમારે તો હાલ ટાઈમ મળ્યો નહીં આ નેદવાનું બેદવાનું બધું આવ્યું છે ઓહો એટલે સારું કર્યું તો પણ બધા હંગાથી આવ્યો તો સારું તો એમ સારું પણ અમારે શેતી કોમ તારે મજૂર બધું કર્યું હંગાત્રે ઉપર એવું છે ઓહો તાન બીજું બોમ શાંતિ હા શાંતિ છે કંપનીમાં તો કોઈ નવા માણસોની ભરતી ભરતી થાય છે ના અરે ના મોજ હાલ તો નહીં ચાલ ચાલુ એવું છે ઓહો તાન હાલ તો પેલા જૂના જબર ચાલુ છે કે એવું કોમ મજૂરી જબર કરે કે રાઈ ના પણ તમારા કંપનીમાં સારું છે મારું પગાર બગાર હારા છે અરે મહિનાનો 10-15 હજાર પગાર છે હું તમારે પણ જૂના એટલે 20-25 જેવો છે માં તો 25 હજાર છે પગાર એટલા કહું જૂના માણસોનો હોય ને પાછો નવાનો 10-15 હજાર લે કે એ સારું કહેવાય કે અને પાછું કંપનીનું ખાવાનું હા મજૂરી કર્યા વગર તો ચોય નહીં તમે દુનિયામાં જાઓ તો મજૂરી પહેરી
અને આપણે શેડૂતના દીકરા છીએ એટલે આપણે મજૂરી તો કરવી પડે. આ તો ઠીક છે, તમે ભણ્યા ગણ્યા એટલે નોકરી આવી બરોબર, બાકી નોકરી ના આવે તો મજૂરી જ કરવી પડે ક્ષેત્રમાં. તાણે કાળી મજૂરી કેવાય હારીએ, પરસો આ લોહી પરસો એક થઈ જાય તાણે પૈસા કમાવા મળે. હે પણ એમાં સારું અમુક કેમિકલ તો નડે જ ને, અમુક તો નડે પણ પેલું બધું લગાયેલું ને બધું પહેરેલું એટલે ઓછું. લાંબો સમય નોકરી કરે એટલે સારું, અમુક ફેફસો ને બેફસો ને એવી તકલીફ ના પણ એ તો પછી ઉંમર થયા છે. પછી પાવડર ઉડે કે સારું ઉડે પણ ઉંમર થયા છે જવાન છે તેઓ તો કમાવા થાય. આમ તો હારામ હારું જોવા જાવ તો શેતી જેવી કોઈ મજા જ નહીં. પણ આ સારું તડકા ખરા તડકા મથવાનું ને આ રાતના શિયાળામાં ઠંડી ગમે તેવી કડકડતી ઠંડી પડે તો પાણી વાળવાનું એ કાંઠો કમ છે. એ તો કશું નહીં અમારે વાત અમે એકલા એટલે હવે અમારે હમાતા યાદ આવવું પડશે કે બધા હંગાથી આવે તો સારું હતું.